नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? बदाज विद्यार्थी मित्रों ने मारा जय श्री कृष्ण। धोरण 11 वाणिज्य व्यवस्था नी अंदर आपणे यूनिट नंबर 3 विषय अभ्यास करवानो छे। यूनिट नंबर 3 एमां तेनुं नाम छे धंधाकीय सेवाओ 2। आपणे अगाउना यूनिट नंबर 2 जोयुं हतुं, जे धंधाकीय सेवाओ 1 हती, जेनी अंदर वखारनी सेवा, विमानी सेवा, वाहन व्यवहारनी सेवाओ और आवी बधी सेवाओ विशे आपणे अभ्यास कर्यो हतो। हवे धंधाकीय सेवाओ 2 एटले के जेनी अंदर बीजी सेवाओ जे धंधाने उपयोगी के वाणिज्य व्यवसायने उपयोगी एकमो माटे उपयोगी होय एवी सेवाओ विशे आपणे अभ्यास करवानो छे। तो आ सेवाओनी अंदर खास करीने बैंकने लगती जे आपणने सेवा छे, जे धंधा माटे कंपनीओ माटे खूब ज उपयोगी छे, एवी जे बैंक आपणने सेवा आपे छे एना विशे आपणे आजे अभ्यास करवानो छे। એટલે આપણે યુનિટ નંબર 3 ધંધાકીય સેવાઓ 2 આપણને પ્રસ્તાવના આપી છે। વર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું જાય છે, બરોબર? અત્યારના સમયની અંદર વાણિજ્ય વેપાર એટલે કે વેપારનું પ્રમાણ ખૂબ જ વધતું જતું જોવા મળે છે। વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેની સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે। વાણિજ્ય વેપારની અંદર બરોબર વાણિજ્ય વેપારની જે પ્રવૃત્તિઓ રહી એમાં જે સહાયક સેવાઓ હતી, અગાઉ આપણે સહાયક સેવાઓ જોઈ બધી કે વખાર, વીમો, વાહન વ્યવહાર, આ બધી સેવાઓ વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ એ પણ બધી ધંધા ઉદ્યોગને ઉપયોગી હતી એવી બધી સેવાઓ હતી। એની સાથે સાથે આપણે તે ઉપરાંત બીજી એક સેવા સહાયક સેવા છે જે છે બેન્કિંગ। એ બેન્કિંગ પણ આપણને ધંધા ઉદ્યોગની ઘણી બધી સેવાઓ આપે છે। આ સેવાને કારણે, બેન્કિંગ સેવાને કારણે આપણા ઉદ્યોગ ધંધા ઉદ્યોગનો કામકાજ રહ્યા એ ઝડપથી થાય છે અને નાણાંની ચૂકવણી, બરાબર, લેતી દેતી આપણે જે નાણાંની કરીએ છીએ એના કાર્ય ખૂબ જ ઝડપથી થતા જોવા મળે છે, જેની અસરે આપણે ધંધા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે। તો આ બેન્કિંગ રે બેંક રે આપણને કેવા પ્રકારની સેવાઓ આપે છે, કઈ કઈ સેવાઓ આપે છે, કઈ સેવાનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે અને બેંક કઈ રીતે પોતે નફો કમાય છે। બેંક તો આપણે જનરલી જોઈએ તો બેંકની અંદર આપણી બચતો આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, એ બચતો જે આપણે સંગ્રહ કરી એના ઉપર બેંક આપણને વ્યાજ આપે છે, બરાબર? એટલે એક તો આપણા નાણાં સાચવે છે, પ્લસમાં આપણને વ્યાજ સ્વરૂપે વધારે પણ નાણાં આપે છે અને તો પણ આપણને સેવા આપે છે, પ્લસમાં બેંક પાસે પોતે નફો કમાય છે, બરાબર? સેવા તો આપે, સેવાના બદલામાં પોતે નફો કમાય છે। તો આ કેવી રીતે કમાય છે? ખાલી બેંક રહે શું આપણી બચતોનો સંગ્રહ જ કરે છે કે બીજો રીતે પણ એનો ઉપયોગ કરે છે? તો બેંક ખાલી આપણી બચતોનો સંગ્રહ જ કરતી નથી, જે આપણે બેંકની અંદર આપણે નાણાં બચત કરી છીએ એ બચત રહી જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય એવા વ્યક્તિને પોતે ઊંચા વ્યાજના દરે એ નાણાં એ જે વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિ રહી એ ઊંચા વ્યાજના દરે એ વ્યક્તિને આપી છે અને બદલામાં પોતે નફો કમાય છે। તો આમ એ બેંક એક તો સેવા આપે છે, પ્લસમાં પોતે નફો પણ કમાય છે। તો આ બેંક કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે જેના કારણે વેપારને, ધંધા ઉદ્યોગને પણ ફાયદો થાય છે, વ્યક્તિગત રીતે પણ ફાયદો થાય છે અને બેંકને પણ ફાયદો થતો જોવા મળે છે? તો આવી સેવા છે જે બેન્કિંગ સેવા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રમાં ઉપયોગી છે। બેંકની સેવા અત્યારે જોવે તો જનરલી દરેક ક્ષેત્રની અંદર જરૂરિયાત છે। વ્યક્તિગત રીતે જો કોઈ નાનો ઉદ્યોગ હોય, ગૃહ ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય, મોટા ઉદ્યોગ હોય, ખેતી ક્ષેત્ર હોય, તો દરેક ક્ષેત્રની અંદર, રમતગમત હોય, દરેક વિભાગોની અંદર, દરેક કાર્યની અંદર, ઘણા બધા એવી પ્રવૃત્તિઓની અંદર બેંકની સેવા રહી આપણને ખૂબ જ ઉપયોગી થતી જાય છે। વ્યક્તિગત રીતે બરાબર કોઈ લાભ મેળવવા માટે ઘણી બધી રીતે આપણને બેંક ઉપયોગી છે। તો આજે આપણે બેંકની સેવાઓ વિશે અભ્યાસ કરવાનો છે। બેંકની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે। બેન્કિંગની સેવા આપનાર સંસ્થાને શું કહેવામાં આવે છે? બેંક તરીકે ઓળખાય છે। વિશ્વની પ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી, બરાબર? ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિશ્વની પ્રથમ બેંક ઈસવીસન 1407માં બરાબર જીનીવા ખાતે શરૂ થઈ હતી। જીનીવાની અંદર 1407ની અંદર, ઈસવીસન 1407ની અંદર જીનીવા ખાતે શરૂ થઈ હતી। તો તમને એમસીક્યુ પૂછાય વિશ્વની પ્રથમ બેંક કઈ સાલની અંદર શરૂઆત કરવામાં આવી હતી,
તો કે 1407 ની અંદર, અને ક્યાં શરૂ કરી હતી? તો કે જીનીવાની અંદર. ઇટાલિયન શબ્દ બેન્ચ પરથી એક બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. કે બેંક શબ્દની ઉત્પત્તિ ક્યાં થઈ? તો કે ઇટાલી શબ્દ ઉપરથી, બેન્ચ નામના શબ્દ ઉપરથી, બેંકો ઉપરથી, બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. એટલે બેંક શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે ઇટાલિયન શબ્દ ઉપરથી થઈ છે. બેંકની પ્રવૃત્તિઓ, પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. બેંકની પ્રવૃત્તિ રહી અત્યારની, પ્રાચીન સમય જે આપણો સમય વહી ગયો છે કે 1990 બરો 1800 નો સમયગાળો છે. 1800 ઈસવીસન, 1800, 1600 બરો, 1700, 1900, 2000 ની જાતિયા હાલે, આ બધા સમયની અંદર બેંકરી ઘણી વાર ઉપયોગી હતી. આ બેંક તરીકે ઘણી વાર એવી કામગીરીઓ તમને જોવા મળે છે, જે રીતે અત્યારે બેંક કામ કરે છે એ જ રીતે પહેલાના સમયની અમુક ટકા એવી કામગીરી પણ આપણને જોવા મળતી હતી. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણા ધીરનાર માસેલાના નામે ઓળખાય છે. કે નાણા ધીરનાર, જે વ્યક્તિ નાણા ધીરનાર હોય, કે જે વ્યક્તિ ધીરનાર એટલે કે જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય એ વ્યક્તિને નાણાં આપે એને ધીરનાર તરીકે ઓળખવામાં આવે છે. તો એવા વ્યક્તિને માસેલા નામથી ઓળખવામાં આવતી હતી. બંધવાડાની વચ્ચોવચ, બરાબર, બંધવાડાની વચ્ચોવચ બેંક નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન નાખતા, જેના પરથી બેંકો અને બેંક શબ્દ ઉત્પત્તિ થયો. એક બંધવાડા હોય, બંધવાડો હોય એટલે કે આમ મેદાન જેવું હોય એને ફરતી કોર વાળ કરેલી, બંધવાળો અથવા તો સિમેન્ટથી જેનેથી પણ કરેલી હોય, અને એની અંદર એક લાંબી બેન્ચ નાખેલી હોય છે, પાટલી નાખેલી હોય છે, અને એક કામચલાઉ દુકાન રાખેલી હોય છે, બરાબર. એના ઉપર પોતે નાણાંની લેતી દેતી કરતા એની પાસે એક સ્ટોરેજ માટે કોઈ બી કબાટ રાખેલો હોય છે, અથવા તો અન્ય કોઈ બરાબર તિજોરી રાખેલી હોય છે, જે રાખેલો હોય છે જેની અંદર પોતે નાણાં સાચવતા હોય છે. જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય એવા વ્યક્તિને પોતે નાણાં આપતા, બદલામાં પોતે પોતાની પાસે કંઈ પણ ગીરવે વસ્તુ રાખતા. પહેલાંના સમયની અંદર શું હતું કે જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત હતી તો એ વ્યક્તિને નાણાં આપે, બરાબર, બદલામાં એને કંઈ પણ વસ્તુ અહીંયા ગીરવે મૂકવી પડતી. કારણ કે કદાચ ઓલો વ્યક્તિ નાણાં પાછું ન આપે તો જે વસ્તુ ગીરવે મૂકી લીધી એ પોતાની માલિકીની કરી લેતા. તમે ઘણા બધા ફિલ્મની અંદર પણ જોતા હોય છે કે આવી કામ ચલાવ રીતે અથવા તો આવી બેંકો આવી રીતે ઉછીના નાણાં આપતી સંસ્થાઓ તમને જોવા મળતી. ત્યાર પછી બેંકનો અર્થ, બેંકનો અર્થ રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. એટલે કે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતને અંતે પરત કરતી શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. એટલે કે તમે જે નાણાં બેંકની અંદર રોકાણ કર્યા હોય છે, તમે જે તમારી બચત રહી બેંકની અંદર સંગ્રહ કરી હોય, બરાબર, તમારે જ્યારે પણ એ બચત સંગ્રહ કરી, જ્યારે પણ તમે નાણાં પરત જોતા હોય, બરાબર, એ સમયે તમે એ નાણાં પરત મેળવી શકો છો. એટલે કે એની મુદત સમય મર્યાદા નક્કી કરવા, મારે આ સમયે આ મારા નાણાં રહીએ એ પરત જોઈએ છીએ, એટલે એ સમયે તમને એ નાણાં પરત આપે. એટલે એવી શરતે પોતે તમે આપણે નાણાં બેંકની અંદર મૂકી છે, અને જે નાણાં આપણે બેંકની અંદર સંગ્રહ કરે છે એ નાણાંકીય બેંકીય જે વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, જેને નાણાંની ખૂબ જ જરૂરિયાત હોય એવા વ્યક્તિને પોતે ધિરાણ કરી આપે છે. એટલે બેંક રહી મારી પાસેથી એ નાણાં, હું જે બચત, મારી નાણાંની બચત છે, બરાબર, જે મેં નાણાં બચત કર્યા છે એ હું શું કરું, મેં જે નાણાં ભેગા કર્યા છે એ બેંકની અંદર સંગ્રહ કરું છું. અને બેંક શું કરે છે કે જે વ્યક્તિને જરૂરિયાત છે એ વ્યક્તિને મારા નાણાંકીય એ વ્યક્તિને આપી દેશે, નાણું ચૂકવી દેશે, અને જ્યારે હું માગું ત્યારે મને પરત કરી દેશે. એટલે જનરલી હું નાણાં બચત કરું છું બેંકની અંદર, બરાબર, બેંકની અંદર સંગ્રહ કરું છું એટલે બેંક મને 2% વ્યાજ આપે છે. હવે જ્યારે જે વ્યક્તિ નાણાંની જરૂરિયાત હોય એવા વ્યક્તિને બેંક એ ધિરાણ કરે છે, એટલે એ વ્યક્તિ નાણાં ઉછીના આપે છે, બરાબર. તો એ વ્યક્તિ પાસેથી બેંક એ 4% વ્યાજ લે છે, એટલે એ જે વ્યાજ આવે એમાંથી 2% મને આપી દે છે, અને 2% પોતે વ્યાજ રાખી શકે, એટલે બદલામાં એને નફો પણ થાય છે. એટલે જે વ્યક્તિ તમે નાણાં રોકો છો એ વ્યક્તિને સમય મર્યાદા પાછી આપે છે, અને જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત છે એવા વ્યક્તિને પોતે ધિરાણ કરે છે. તો આવી સંસ્થાને બેંક કહે છે.
બેન્કિંગ ની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બીજો અર્થ સાવ સહેલો છે કે બેન્કિંગ ની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે બેન્કિંગ ની સરળ એક તો નાણાં રોકાણ કરે અથવા તો ધિરાણ આપે, આ બે કામ કરતી હોય એને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી છે બેંકના કાર્યો. બેંકના કાર્યો તો બેંકના બે પ્રકારના કાર્યો છે, થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. બરોબર, એક તો થાપણો સ્વીકારવી અને કાં તો રોકાણ કરવું, અથવા તો જે રોકાણ એટલે કોઈ પણ માલ મિલકત ખરીદવી અથવા તો જે વ્યક્તિને નાણાં જરૂરિયાત હોય એવા વ્યક્તિને નાણાં ઉછીને આપવા, જેને ધિરાણ કહેવામાં આવે છે. એટલે એક તો થાપણો સ્વીકારે છે, એટલે મારે બેંકની અંદર બચત કરવી છે, બરોબર, તો એ મારી પાસે જે નાણું છે એ બેંકની અંદર હું જમા કરું છું, બરોબર, એટલે એને થાપણ સ્વીકારી કહેવાય. એટલે કે મારે જે નાણાં હતા એ મેં નાણાં રે બેંકની અંદર બચત તરીકે મૂકી દીધા, એટલે બેંકે એ મારા નાણાં સ્વીકારી દીધા, એટલે એને થાપણો કહેવાય. એટલે એ થાપણોનો સ્વીકાર કરે છે. એટલે જે વ્યક્તિને પોતાને બચત કરવી હોય એ બેંકમાં મૂકી દે, એટલે બેંક એનો સ્વીકાર કરી લે, એટલે થાપણોનો સ્વીકાર કર્યો. આ એક કામ એ છે. અને બીજું કામ છે રોકાણ કે ધિરાણ કરવું. એટલે આપણી પાસે જે નાણાં રહ્યા એ એમનું કંઈ પોતાની તિજોરીની અંદર થાપણ નાણું રહ્યું સંગ્રહ કરીને ન રાખે, એ બેંક શું કરે, કાં તો કોઈ રોકાણ કરી નાખે કે કોઈ માલ મિલકત જમીન લઈ લઈએ, મકાન લઈ લઈએ, બરોબર, કોઈ પણ વસ્તુની નાણાં રોકી રોકાણ કરી દે. અને રોકાણ ન કરે તો અથવા તો બીજું કામ કરે કે જે ધિરાણ હોય કે જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય, કોઈ નવી કંપની સ્થાપતી હોય તો એને લોનની જરૂરિયાત હોય તો લોન સ્વરૂપે એ વ્યક્તિને નાણાં આપી દે, એટલે એને ધિરાણ કર્યું કહેવાય. તો આમ બે કાર્ય બેંક કરે, એક તો થાપણોનો સ્વીકાર કરે છે અથવા તો બીજું એક કામ કરે છે રોકાણ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્ય પણ બેંક કરે છે. આ બે કાર્ય ઉપરાંત પણ બીજા ઘણા બધા કાર્યો કરે છે. બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અત્યારે. બેંકનો સમય, બેંક જેમ જેમ સમય જતો છે એ બેંક પોતાની સેવાની અંદર ઘણા બધા વધારો કરે છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને બેંક રહી આપણને ઘણી બધી સેવાઓ આપતી જોવા મળે છે. અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. તેની સેવાઓમાં વૈવિધ્ય એટલે નવીનીકરણ જોવા, નવું નવું કંઈક જુદું જુદું બધું આપણને જોવા મળે છે. ઘણી ઘણી જાતની જુદી જુદી સેવાઓ પણ આપણને આપે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે. બેંકના બધા જ કાર્ય, બેંક તો ઘણા બધા આપણને સેવાઓ આપે છે, બરાબર, ધિરાણ કરે છે, રોકાણ કરે પોતે, અને સેવાઓ પણ ઘણી બધી આપે છે. આ બધી જ યાદી બનાવવી મુશ્કેલ છે, કારણ કે દરેક બેંકરે બધી સેવાઓ આપતી ન હોય. બેંક પોતાની કાર્ય મુજબ પોતે સેવાઓ આપતી હોય છે. બેંકના કાર્યને મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યમાં વિભાજિત કરી શકાય છે. બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય આ બે કાર્યની અંદર વિભાજિત કરી શકાય છે. બે કાર્ય છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. મુખ્ય કાર્યની અંદર શું, થાપણોનો સ્વીકાર કરવો, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વિહારો કરવો. એટલે બેંકો બેંકો વચ્ચે વિહાર કહેવાય ને આંતર બેન્કિંગ વિહારો કહેવાય. કહેવાય કે બે બેંક હોય, બે બેંક અંદરો અંદર વ્યવહાર કરતી હોય એને આંતર બેન્કિંગ વિહારો કહેવાય. તો આ એને ચાર મુખ્ય કાર્ય છે અને ગૌણ કાર્ય તો ઘણા બધા હોય છે. એમાંથી આપણને આઠ કાર્યો આપ્યા છે. એ ગ્રાહકોના નાણાકીય વ્યવહાર સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહાર કરવા, શાકપત્ર આપવા, ટ્રાવેલ્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવાઓ આપવી, બેંક સાથે જોડાયેલ વ્યક્તિને શાક અંગેની માહિતી આપવી, બાંયધારી દલાલ તરીકેની સેવા આપવી, અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડી જેવી કે એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ, વોલેટની સુવિધાઓ. આવી તો ઘણા બધા ગૌણ કાર્ય પણ એમાં છે. તો આપણે હવે વિગતવાર બેંક મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય વિશે ચર્ચા કરીશું. તો પહેલું છે બેંકના મુખ્ય કાર્યો. બરોબર, પહેલું કાર્ય શું છે કે બેંકના મુખ્ય કાર્યો. તો પહેલું કાર્ય છે થાપણોનો સ્વીકાર કરવો, એટલે થાપણો સ્વીકારવી. બરોબર, તો બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલ રકમની થાપણો તરીકે સ્વીકારે છે. બેંકરે જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાય, એટલે કે જે વ્યક્તિ પાસે એ નાણાંનો ઉપયોગ ન થઈ શકતો હોય કે વધારે એમને પડી હોય કે એના ખર્ચ કરતા, જે ખર્ચ કરતા હોય છતાં પણ એની ઇન્કમ વધારે હોય અને ખર્ચ ઓછો હોય, તો જે નાણાં એમને પડ્યા રહે છે જેનો કોઈ પણ જાતે ઉપયોગ થતો નથી એને વણ વપરાયેલ રકમ કહે છે. તો આવી વણ વપરાયેલી રકમને થાપણો તરીકે સ્વીકારે છે જાહેર જનતા. જે પણ વ્યક્તિ પાસે નાણાંનો જે હોય એની પાસે એ ઉપયોગમાં ન લેવાતા હોય, એમને પડ્યા હોય, એને વણ વપરાયેલા કહેવાય છે. તો આવા વધારાના નાણાં રે બેંક પોતાની પાસે સ્વીકારે છે, જેને થાપણો કહે છે.
બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. જે પણ વ્યક્તિ બેંકની અંદર પોતાના નાણાં જમા કરે છે, બચત કરે છે, એ વ્યક્તિને બેંક રે એને વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો એટલે કે બચત કરનાર લોકો, થાપણદારો એટલે શું, બચત કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. બેંકની સૌથી મોટી જવાબદારી શું છે કે જે વ્યક્તિ પોતાના બેંકની અંદર નાણાં રોકાણ કરે છે, બચત કરે છે, એનો વિશ્વાસ જાળવી રાખવાનો, કે જ્યારે વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય ત્યારે આપણે તે સમયે નાણાં પરત કરી દઈએ. તો આ પોતે બેંક ઉપર જે વ્યક્તિઓ જાહેર જનતા જે વિશ્વાસ મૂકે છે, આ વિશ્વાસ પોતાને સાચવી રાખવાનો છે. બેંકના મુખ્યત્વે ચાર રીતે થાપણો સ્વીકારે છે. થાપણો સ્વીકારવાની ચાર સિસ્ટમ છે. એક તો બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. આપણે આ ચારે ચાર ખાતા વિશે આગળ આપણે જોશી કે ચારે ચાર ખાતા વિશે વિગતવાર આપણે સમજૂતી મેળવશી, જે આગળના વિડીયોની અંદર આપણને જોવા મળશે કે બચત ખાતું એટલે શું, ચાલુ ખાતું એટલે શું, રિકરિંગ ખાતું એટલે શું, બાંધી મુદતનું ખાતું શું. આ ચારે ચાર ખાતા વિશે આપણે આગળ આપણે માહિતી મેળવશું. ચાલો ત્યાર પછી ધિરાણ કરવું. તો ધિરાણ કરવું એટલે શું, તો કે બેંક વિવિધ પ્રકારના ખાતા દ્વારા થાપણો સ્વીકારે છે. બેંક શું કરે, વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે, એટલે વિવિધ ખાતા એટલે કે ચાલુ ખાતું દ્વારા, બચત ખાતું દ્વારા, રિકરિંગ ખાતું દ્વારા કે બાંધી મુદત ખાતું દ્વારા, આ બધી જ રીતે પોતે નાણું ભેગું કરે છે, સ્વીકારે છે. આમાં થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. બરાબર, થાપણો દ્વારા બેંકે મેળવેલા નાણાંનું શું કરી નાખે છે, અન્યત્રને ધિરાણ કરી રાખે. એટલે જે આપણે થાપણો બેંકની અંદર મૂકી છે એ થાપણોનું અન્ય વ્યક્તિને પોતે ધિરાણ કરી આપે છે. જે વ્યક્તિ નાણાં જરૂરિયાત હોય એવા વ્યક્તિને આપી દે વ્યાજના દરે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. બરાબર, જે વ્યક્તિ પાસેથી નાણું લીધું હોય, બચત કરી હોય જે વ્યક્તિને, એને વ્યાજ આપે છે. તેથી થાપણદારને ચૂકવતા વ્યાજ દર કરતા વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિને ધિરાણ કરી દે છે. બરાબર, એટલે મેં બચત કરી છે એટલે બેંક મને વ્યાજ આપે છે, પણ હવે જે વ્યક્તિ નાણાં જરૂરિયાત છે એ વ્યક્તિને બેંક એને ધિરાણ આપે છે અને બદલામાં એની પાસેથી વધુ વ્યાજનો દર વળતર તરીકે મેળવે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. શું કહેવાય, વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મળે છે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. બેંક રે નીચે મુજબ આપણને ધિરાણ કરે છે. એક તો લોન દ્વારા, બધા વ્યક્તિને લોનથી તો પરિચિત જ છે, એટલે એક તો લોન દ્વારા ધિરાણ કરે છે, અને બીજું છે ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. આ બે રીતે ધિરાણ કરતું જોવા મળે છે. એમાં લોનથી તો દરેક વ્યક્તિ પરિચિત જ હોય છે. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. બેંક એ લાંબા ગાળા માટે અને ટૂંકા ગાળા માટે લોન આપે છે. એક વર્ષની મુદત માટેની હોય તો એ ટૂંકા ગાળાને કહેવાય. વર્ષ એક વર્ષ અથવા બે વર્ષથી વધુનો સમયગાળો હોય એને લાંબા ગાળાની લોન કહેવાય છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોન ઉપર તારણ જરૂરી નથી. એટલે કેટલાક પ્રકારની લોન તમે લ્યો તો એના ઉપર તમારે કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડે. એક્ઝામ્પલ તરીકે બેંક પાસેથી તમારે લોન લેવી હોય તો તમારે એટલી જ કિંમતની વસ્તુ, તમે 1 લાખ રૂપિયાની લોન લેતા હોય બેંક પાસે તો 1 લાખ રૂપિયાની અથવા તો એથી ઓછી કિંમતની કોઈ પણ વસ્તુ તમારે એની પાસે ગીરવે મૂકવી પડે, કે જમીન, મકાન, યંત્ર, વાહન, કોઈ પણ વસ્તુ તમારે એની પાસે ગીરવે, અથવા સોનું, ચાંદી, આ વસ્તુ ગીરવે હોય એટલે એને તારણ કહેવાય. એના ઉપર કેટલી લોન ઉપર તારણ જરૂર હોય, કેટલી લોન ઉપર તમારે ગીરવે મૂકવું પડે, અથવા કેટલીક લોન એવી હોય કે એના ઉપર તમારે કંઈ પણ જાતની ગીરવે મૂકવું પડે નહીં, કે સોનું, ચાંદી હે, જમીન હે, મકાન હે, યંત્ર, આવું કંઈ ગીરવે મૂકવાની જરૂર નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓ આપવામાં આવે છે. આવી લોન રહે એ કોઈ વ્યક્તિગત વ્યક્તિને જરૂરિયાત હોય, વેપારીને જરૂરિયાત હોય, કોઈ ઉદ્યોગપતિને જરૂરિયાત હોય, તો આ દરેક લોન, આ લોન દરેક વ્યક્તિને આપવામાં આવે છે. દરેક જે વ્યક્તિને જોતી હોય તેને, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. તેટલા જ પ્રકારની બેંક રહી જામીનગીરીઓ લેતી હોય છે. બરાબર, કે જેના જામીનગીરીઓ એટલે કે કોઈ પણ વસ્તુ તમારે ગીરવે મૂકવી પડે છે. વર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે. આવી ઘણી બધી પ્રકારની લોન રહી અત્યારે તમને મળે છે. ઘર માટેની,
ઘર લેવું હોય તો એના માટેની લોન, કાર લેવી તો એના માટેની લોન, એજ્યુકેશન માટેની લોન, બરાબર, મશીનરી લેવી તો એના માટેની, બરાબર, પર્સનલ લોન જોતી, ગમે તેવા ઘણી બધી અત્યારે લોન તો ઘણા બધા પ્રકારની મળે છે, એમાં જે પણ લોન તમારે જોતી હોય એ તમને મળી શકે છે. ત્યાર પછી ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા, બરાબર, ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા, બરાબર, આપણે લોન, એ લોનનો પ્રકાર બીજો છે ધિરાણ માટેનો, ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. તો ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. કે ભાઈ આપણા ખાતા ચાલુ ખાતું ધરાવનાર, બચત ખાતું ધરાવનાર વ્યક્તિ ને, કે ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ રહે, બરાબર, એના ખાતામાં 1 લાખ રૂપિયા હોય, હવે એ વ્યક્તિને 2 લાખની કે 3 લાખની જરૂરિયાત હોય છે તો એ બેંક પાસેથી વધારે નાણાં બેંક પાસેથી ઉછીના લે છે તો એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. કે એને જમા કરતાં વધારે રકમ ઉપાડે, કે એના ખાતાની અંદર 1 લાખ રૂપિયા છે પણ વ્યક્તિ રહે એના ખાતા કરતાં વધારે ઉપાડે, એટલે કે 2 લાખ રૂપિયા ઉપાડે, એટલે જમા કરતાં વધુ રકમ ઉપાડે છે તો એને કહેવામાં આવે છે ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, બરાબર, ઓવરડ્રાફ્ટનો સમય કેવો હોય છે, ટૂંકો હોય છે, કે 2 મહિના માટે, 5 મહિના માટે અથવા 1 વર્ષ માટે, એવો ટૂંકો સમયગાળો હોય છે. પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટ નામે ઓળખાય છે. અને જો એનો સમયગાળો નક્કી કરી નાખ્યો કે 5 વર્ષ 5 મહિનાની અંદર તમારા નાણાં રહી પરત કરી દેવાના છે, વધારાના 1 લાખ રૂપિયા તમે બેંક પાસેથી લીધા છે અને એનો સમયગાળો નક્કી કરી દેવામાં આવે કે 1 મહિનાની અંદર તમારે પરત કરી દેવાના છે અથવા તો 5 મહિનાની અંદર પરત કરી દેવામાં છે, તો આ ઓવરડ્રાફ્ટ સેમાં ફેરવાઈ જાય છે, કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. એટલે કહેવાય ઓવરડ્રાફ્ટ, પણ એનો સમય નક્કી કરી દેવામાં આવે તો એને કેશ ક્રેડિટ તરીકે ઓળખાય છે. અને જે તમે વધારાના નાણાં બેંક પાસેથી લ્યો છો કે તમે જમા કરીને એના ઉપરાંત વધારે નાણાં લ્યો છો તો એને બેંકને તમારે એનું કમિશન અથવા તો વ્યાજ ચૂકવવું પડે છે. કે 1 લાખ રૂપિયા તમે વધારે લીધા છે તો એને બેંક સામે 1 લાખનું તમારે બેંકને વ્યાજ ચૂકવવું પડે છે, એમને મફત સેવા આપે નહીં. ચાલો ત્રીજું છે રોકાણ કરવું, બરાબર. ત્રીજું કાર્ય શું છે? રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણોની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી, બરાબર. જેટલી મૂડી બેંકની અંદર જમા થઈ હોય હવે એટલી જ મૂડી રહે, કોઈ વ્યક્તિ લેવા માટે ન આવે એટલે કોઈ વ્યક્તિને ધિરાણ ન થઈ શકે તો બેંક શું કરે છે? રોકાણ. તો એ ધિરાણ ન થઈ શકે તો બેંકને કોઈ પણ જાતનું વળતર પાછું મળે નહીં. કે ભાઈ કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા બેંકની અંદર જમા કરવા આવ્યો છે, બરાબર, અને 5 લાખ રૂપિયાનું ધિરાણ થઈ શકતું નથી તો શું કરે છે? તો એના કારણે એ ધિરાણ ન કરી શકતી હોય બેંક, તો એના કારણે બેંકને કાંઈ પછી વળતર ન મળે. બેંકને વળતર ક્યારે મળે? તો કે નાણું ધિરાણ કરે તો, કે જે વ્યક્તિની જરૂરિયાત હોય એવા વ્યક્તિને આપે તો એને ફાયદો મળે, નકર મળે નહીં. તો હવે એવું વ્યક્તિ તો કોઈ છે નહીં કે જેને નાણાંની જરૂરિયાત હોય, તો શું કરવું? તો એના માટે બેંક રોકાણ કરવાનું ચાલુ કરે છે. તો બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. બીજું મહત્વનું કાર્ય શું? કે ધિરાણ ન થાય તો અમુક રોકાણ કરી દેવાની, કે જગ્યા ઉપર રોકાણ કરી દેવાની, મિલકત ખરીદી લેવાની, જમીન ખરીદી લેવાની, મકાન, યંત્ર, આવી વસ્તુની ખરીદી કરી લેવી, એટલે એની પાસે રોકાણ કર્યું કહેવાય. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવાનું અનિવાર્ય છે. યોગ્ય ગણતરી કરવાની કે સલામત જગ્યા હોય એવી જગ્યા ઉપર રોકાણ કરો, કે ભવિષ્યની અંદર એ જમીન મિલકત લીધી હોય કોઈ પણ જાતિ તો ભવિષ્યની અંદર એની કિંમત વધે એવી જગ્યાએ રોકાણ કરવાનું હોય, જો એની કિંમત ઘટે એવી જગ્યાએ કરો તો બેંકને નુકસાન જવાનું છે. એટલે બેંક હંમેશા એવી જ જગ્યાએ ગણતરી કરી અને જે જગ્યાએ રોકાણ થાય અને ભવિષ્યની અંદર ફાયદો થાય એવી જ જગ્યાએ પોતે રોકાણ કરશે. બેંક અનામતની રકમ આરબીઆઈના નિયત અનુસાર કુલ ડિપોઝિટની અનુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાં ગોઠવણી કરવી અનિવાર્ય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરે છે. હવે જે તમે રોકાણ કરો તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક અનુસાર
અમુક તમારે નાણાં રહ્યા એ સરકારી જામીનગીરીઓ તમારે ખરીદવી પડે, એ કોઈ સરકારી માલિકીની હોય, સરકારની માલિકીની હોય, બરાબર, એમાં તમારે એની અંદર રોકાણ કરવું પડે. એ સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવતા હોય તો એની અંદર તમારે રોકાણ કરવું પડે, કોઈ સરકારી બોન્ડ હોય તો એની અંદર તમારે રોકાણ કરવું પડે, બરાબર. તો સરકારી જામીનગીરીઓ ઉપર તમારે અમુક ટકા રોકાણ કરવું પડે, બાકીની વસ્તુ તમે પ્રાઇવેટ જમીન મિલકત ખરીદી લ્યો તો ચાલે, બરાબર. પછી સરકારી જામીનગીરીઓ ખરીદો, સરકારી કઈ મિલકતો ખરીદો છો તો એના ઉપર તમને વ્યાજ કેવું મળે છે, ઓછું મળે છે. અને જે આવી કટોકટીનો સમય આવે કે જ્યારે બેંકને અતિશય નાણાંની જરૂરિયાત પડે, બેંકની અંદર કટોકટી સર્જાય, તો આ જે સરકારી જામીનગીરી હોય તો તરત તમે વેચી અને તરત તમે એમાંથી રોકડ નાણું મેળવી અને તમારી કટોકટી દૂર કરી શકાય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરી કે અન્ય સદ્ધરતાવાળા એકમોમાં રોકાણ કરે છે, કારણ કે એ વસ્તુ એ ઝડપથી તમારે વેચાઈ જાય છે અને ઝડપથી તમને એ નાણાં રિયા પરત મળે છે. હવે જો બેંકનો અમુક નિયમો હોય છે કે જે બેંકની અંદર આપણે જે નાણું જમા કરીએ છીએ તે બધું જ નાણું રહ્યું પોતે રોકાણ નથી કરી શકતા, અથવા તો બધું જ નાણું રહ્યું બીજાને ધિરાણ કરી શકતા નથી. હવે કોઈ પણ વ્યક્તિ એમાં 5 લાખ રૂપિયા જમા કરવા આવ્યો બેંકની અંદર, તો 5 એ 5 લાખ રૂપિયાનું રોકાણ કરી આપતી નથી, અથવા તો 5 એ 5 લાખ રૂપિયા બીજાને ધિરાણ કરતી નથી. એમાંથી અમુક ટકા કે 10% અથવા 20% અથવા તો 30% જે પણ સરકાર આરબીઆઈનો નિયમ હોય એ મુજબ એને અનામત તરીકે રોકડ રાખવી પડે, કે 5 લાખના 10% તમારે અનામત તરીકે રાખવાના, બરાબર. જે પણ નાણું તમારી પાસે જમા માટે આવે છે એમાંથી તમારે 10% રે એ નાણું તમારે રોકડ અનામત તરીકે રાખવાનું, બાકીનું નાણું જોયું એ તમારે ધિરાણ અથવા તો રોકાણ કરવું. તો એ નિયમ મુજબ તમારે જેટલા ટકાની રોકાણ તરીકે અલા રોકડ તરીકે રાખવાનું અનામત તરીકે, એટલું તમારે અનામત તરીકે રાખવાનું અને બાકી વધે એ જ તમારે કાં તો બીજી વસ્તુમાં રોકાણ કરવાનું અથવા તો ધિરાણ તમે કરી શકો છો. બધું જ નાણું તમે ધિરાણ કરી શકતા નથી, કારણ કે ઘણા બધા વ્યક્તિ જમા કરવા આવે તો સામે એ પોતે ઉપાડવા પણ આવતા હોય છે, તો એવા વ્યક્તિને પછી સમય અનુસાર નાણાં પરત કરવા પડતા હોય તો એ પણ કરવું. ચાલો ચોથું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, બરાબર. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, બેંકના મુખ્ય કાર્ય પૈકી એક કાર્ય બેંકો બેંકો વચ્ચેના વ્યવહારનું છે, બરોબર. ચોથું કાર્ય, આ ત્રણ કાર્ય ઉપરાંત એક ચોથું કાર્ય જે છે મુખ્ય કાર્ય કે બેંકો બેંકો વચ્ચે વ્યવહાર થતા હોય છે, કે બે એ અને બી અને સી ડી એવી રીતે બેંકો હોય તો એ બી બેંક રે અંદર અંદર વ્યવહાર કરતી હોય, એ અથવા સી બેંક અંદર અંદર વ્યવહાર કરતી હોય, તો બેંકો બેંકો વચ્ચે થતા વ્યવહારને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવાય છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવતી ભવી પડી હોય છે, તો આ સમય એ અન્ય બેંકને વણવપરાય નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને નાણાં આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંક નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાનો સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ માગવામાં આવે અને અને તરત જ મળે તેને કોલ મની નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલા રકમ ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે અંદરોઅંદર બેંકને નાણાંની જરૂરિયાત પડે છે કે બેંકને ટૂંકા ગાળા માટે, કોઈ પણ એવી બેંક હોય તો બેંકની અંદર તંગી આવી ગઈ કે ભાઈ એક એક દિવસની અંદર ઘણા બધા લોકો રહ્યા એ નાણાં ઉપાડવા માટે આવી ગયા છે, તો નાણાં બેંકને અચાનકને નાણાંની જરૂરિયાત પડી તો 24 કલાકની અંદર નાણાં 24 કલાકથી ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવતા હોય, કે ભાઈ એક દિવસનો સમય હોય કે ભાઈ એક આજે જ આપણે નાણાંની તંગી પડી છે ને આપણી પાસે અત્યારે એટલું રોકડ નાણું આ બેંકમાં છે નહીં, તો આપણે શું કરવાનું હોય તો એવા સમયની અંદર જે બીજી બેંક હોય એની પાસેથી નાણાં મગાવવાના થાય. તો આ બેંક રે એ મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સીઓ દ્વારા કે નિયુક્ત કરેલી હોય એવી બેંકો પાસેથી તમને 24 કલાક માટે નાણાંઓ મળી શકે, બાકી બધી બેંકો પાસેથી તમને મળી શકતા ન હોય, બરાબર. અને મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈને નિયુક્ત કરેલી બેંકો મારફતે તમને મળતા હોય છે, અને આમાં નાણાં આપનાર અને નાણાં લેનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. એટલે કયા બેંકને નાણાં જોઈએ છે અને કયા બેંક આપે છે એ એકબીજાના સંપર્કમાં આવે નહીં. એ મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા એ કામગીરી થતી હોય, એ કામગીરી આરબીઆઈ સંભાળે,
આ બેંકમાંથી બીજી બેંકમાં અને બીજી બેંકમાંથી પહેલી બેંકની અંદર નાણાં ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર, આ કામગીરી કોણ કરે? તો કે આરબીઆઈ દ્વારા કરવામાં આવતી, એટલે મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવતી હોય. બરાબર, અને આ રકમ રહી તરત જ તમને મળી જાય કે એક કલાકની અંદર અથવા તો 30 મિનિટની અંદર નાણાં તરત જ તમારી પાસે આવી જાય છે. તો આ જે રકમ જે માંગવામાં આવે છે અને તરત મળી જાય છે એને કોલ મની કહેવામાં આવે છે. શું? આપણે જેવા નાણાં માંગ્યા ને તરત જ તમને નાણાં મળી ગયા તો એને કોલ મની કહેવામાં આવે છે. આ જે કોલ મની દ્વારા જે નાણાં મેળવવામાં આવે છે, બરાબર, એના ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે છે. કે ભાઈ, તમને 24 કલાક માટે બીજી બેંક તમને નાણાં વાપરવા માટે આપે છે તો એ નાણાં ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે છે. જે વ્યાજ ચૂકવવામાં આવે છે આ વ્યાજનો દર નિશ્ચિત હોય છે. બરાબર, જો બજારની અંદર નાણાંની માંગ ખૂબ જ વધુ હોય તો આનો રેટ ખૂબ જ વધારે હોય, અને જો બજારની અંદર નાણાંનો માંગ ઓછી હોય તો આનો રેટ ખૂબ જ ઓછો હોય છે. એટલે એ માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નક્કી થતો હોય છે. બરાબર, નક્કી હોય નહીં કે આટલું જ વ્યાજ લેવું. એ માંગ કેવી છે અને બજારની અંદર નાણાંનો પુરવઠો કેવો છે એના ઉપર વ્યાજનો દર નક્કી થાય, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. જે કોલ મની ઉપર જે નાણાં વ્યાજ ચૂકવવામાં આવે છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે બેન્કિંગનો અર્થ જોયો અને બેંકના મુખ્ય કાર્ય વિશે અભ્યાસ કર્યો. તો દરેક વ્યક્તિએ બેંકના મુખ્ય કાર્ય એ યાદ રાખી લેવા.